હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ફ્યુચર એકેડમી બેટર ફ્યુચર ધ એકેડમીઓ આજના સેશનની અંદર થમદેના ટાઇટલ પાસે તમને ખબર પડી જ ગઈ હશે કે સામાજિક વિજ્ઞાન ધોરણ સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર વન તમારું છે ભારતનો વારસો કે ઓબ્જેક્ટિવ પ્રશ્નોના આપણે આ વિડીયોની અંદર વિગતે જોવાના છીએ તો આ વિડીયોની અંદર મેં પંદર ઓબ્જેક્ટિવ પ્રશ્નો લીધા છે એક એક કરીને આપણે જોઈશું એ પહેલાં તમે ચેનલ પર નવા આવો તો શું કરવાનું છે લાઈક શેર સબસ્ક્રાઈબ બે લાયકનને ક્લિક કરો ઓલ નોટિફિકેશનને ક્લિક કરો જેના કારણે જ્યારે પણ વિડીયો પોસ્ટ કરું ત્યારે તમારી મોબાઈલ સ્ક્રીન પર આવી જાય ઓકે તો બહુ બધી વાતો થઈ ગઈ તો ચલો ક્વેશ્ચન્સ તરફ જઈએ પહેલો પ્રશ્ન છે તમારી પાસે ભારત કેવો દેશ છે બધા કે બહુ સરસ દેશ છે અમુક ગરીબ દેશ છે પણ નહીં ઓપ્શન્સ આપું છું તમને શાંતિ રાખો ભારત કેવો દેશ છે ઓપ્શન્સ તમારી પાસે છે પ્રાચીન સભ્યતા ધરાવતો દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ કે પછી પ્રાચીન વારસો ધરાવતો દેશ ઓપ્શન્સ તમારી પાસે ત્રણ છે પાંચ સેકન્ડનો ટાઈમ છે જલ્દીથી કમેન્ટ સેક્શનમાં લખો સ્ક્રીન પર ના જુઓ કમેન્ટ્સમાં જાઓ તો અહીંયા શું આન્સર આવશે ભારત જે છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે જે લોકોએ બી આન્સર ક્લી લખ્યો છે એમના માટે પ્લીઝ ક્લેપ કરો વેરી ગુડ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે ઓકે ચલો હવે નેક્સ્ટ નંબર ટુ પર કોઈ વાંધો નહીં નંબર ટુ પ્રશ્ન છે જ આપણી પાસે ઘણા પ્રશ્નો છે આમાં આન્સર સાચો ના હોય તો બીજો આન્સર સાચો પડશે અને પ્રેક્ટિસથી જ પરફેક્ટ બનાય ઓકે તો ચલો સેકન્ડ પ્રશ્ન જુઓ તમે ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત વિશે ભારત વર્ષ શબ્દનો ઉપયોગ થયે છે આપણા જે ગ્રંથો છે પ્રાચીન એમાંથી કયા એવો ગ્રંથ છે એની અંદર ભારત વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઓપ્શન્સ તમારી પાસે છે વિષ્ણુપુરાણ પુરાણ કે પછી ગરુડ પુરાણ ટાઈમ છે ચલો ઓપ્શન એ આવશે બી આવશે કે શી આવશે વિષ્ણુપુરાણ શિવપુરાણ કે ગરુડ પુરાણ લખી દીધું તો તમારો આન્સર અહીંયા છે ભારતની અંદર વિષ્ણુપુરાણની અંદર ભારત વર્ષ શબ્દનો ઉપયોગ થયો છે તો જે લોકોએ આન્સર સાચો આપે છે વેરી ગુડ અને નથી સાચો પડે તો કોઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ સેકન્ડ સેશનની અંદર તમારા આન્સર સાચો થઈ જશે ઓકે અને પ્રેક્ટિસ કરજો જોજો વિડીયો વારંવાર તો આવડી જશે નંબર થ્રી વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે વિસ્તારની દ્રષ્ટિએ કે નોટ વસ્તીની દ્રષ્ટિએ પ્રશ્ન વાંચવાનું શાંતિથી સાંભળવાનું શાંતિથી એન્ડ તમારા ઓપ્શન્સ અહીંયા છે એ ચોથું બી પાંચમું સી ઓપ્શન છે સાતમું ટાઈમ સ્ટાર્ટ તમારો જલ્દીથી કમેન્ટમાં લખો ફાસ્ટ ફાસ્ટ લખવાનું છે કમેન્ટ સેક્શન ઓન રાખવાનું છે આપણે વિડીયો જોતા રહેવાનું છે કમેન્ટ સેક્શન ખુલ્લું જ રાખવાનું છે ચોથું આવશે પાંચમું કે સાતમું ચલો આન્સર આપી દો મને તો અહીંયા વેરી ગુડ જે લોકોએ સી લખ્યું અને સાતમું લખ્યું એ લોકોનો આન્સર સાચો છે અહીંયા વિસ્તારની દૃષ્ટિએ ભારત વિશ્વમાં સાતમું સ્થાન ધરાવે છે ઓકે નંબર ફોર સંસ્કૃતિ એટલી શું વ્યાખ્યા તમારે આપવાની હોય તો શોર્ટ એન્ડ સ્વીટમાં જે વ્યાખ્યા હોય એ છે હવે અમુક લોકો વિસ્તારમાં લખવા બેસી ના આ એમસીક્યુઝ છે ઓકે તો અહીંયા ઓપ્શન્સ તમને હું આપું છું ઓપ્શન્સ આ રહ્યા એ પ્રગતિ સંસ્કૃતિ એટલે પ્રગતિ સંસ્કૃતિ એટલે સૌંદર્ય પ્રસાધન વિકાસ કે સૌંદર્ય પ્રધાન વિકાસ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત શું આવશે ટાઈમ સ્ટાર્ટ વેરી ગુડ જે લોકોએ આન્સર આપી દીધા છે વેરી ગુડ આન્સર આપો છો એ પણ બહુ મોટી વસ્તુ છે અને અહીંયા જે આન્સર છે એ આવશે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત જે લોકોએ સી લખ્યું છે વેરી ગુડ તમારી પ્રિપેરેશન બહુ સારી છે અને ના લખ્યું હોય તો પ્રિપેર કરો અને આવી જાઓ અહીંયા ટેસ્ટ આપવા માટે નંબર ફાઈવ ભારતે આપણને અને વિશ્વને કેવો વારસો આપ્યો છે ભારતે આપણને અને વિશ્વને ઓપ્શન્સ જોઈ લઈએ ચલો પહેલાં ઓપ્શન એ છે સમૃદ્ધ અને ભવ્ય ઓપ્શન બી છે સમૃદ્ધ અને વૈવિધ્યસભર અને ઓપ્શન સી છે સમૃદ્ધ અને આધ્યાત્મિક તો આમાંથી કેવો વારસો આપ્યો છે ભારતે આપણને અને વિશ્વને ઓકે ઓપ્શન્સ આવી ગયા છે તમારી સ્ક્રીન પર તો જલ્દીથી કમેન્ટમાં લખો ઓકે તો અહીંયા આન્સર આવશે ભારત એ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે જે લોકો બી લખ્યો વેરી ગુડ કરેક્ટ આન્સર નંબર સિક્સ આપણે સૌ કોના સંતાન છીએ હવે અમુક લોકો ફની કમેન્ટ કરશે માતા પિતાના ઓકે તો સાચી વાત છે માતા પિતાના સંતાન છીએ પણ તમને અહીંયા ઓપ્શન હું આપું છું એમાંથી તમારે આન્સર આપવાનું છે પ્રકૃતિના સંતાન છીએ ધરતીના સંતાન છીએ કે સંસ્કૃતિના સંતાન છીએ તો આપણે કોના સંતાન છીએ ટાઈમ સ્ટાર્ટ ઓકે તો અહીંયા ઓપ્શન્સ તમારી પાસે ત્રણ હતા એમાંથી જે લોકોએ પ્રકૃતિ લખ્યું છે વેરી ગુડ તમારો આન્સર સાચો છે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ ઓકે દેન નેક્સ્ટ નંબર સેવેન કેવા પ્રકારના જંગલો હિમાલયમાં આવેલા છે તો હિમાલયની અંદર કેવા પ્રકારના જંગલ છે ઓપ્શન્સ તમારી પાસે છે એ વૃષ્યવૃત્તિય બી પર્વતીય અને સી તરાઈ તો ઓપ્શન્સ તમારી પાસે આવી ગયા છે ટાઈમ સ્ટાર્ટ ઓકે તો અહીંયા કયા પ્રકારના જંગલો હિમાલયમાં આવેલા છે તો અહીંયા ઓપ્શન્સ તમારી પાસે છે એમાંથી જે લોકોએ બી નો 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 મજાક કરું છું જે લોકોએ સી લખ્યું છે એ લોકોનો આન્સર સાચો છે તરાઈના જંગલો હિમાલયમાં આવેલા છે હિમાલયમાં જે જંગલો જોવા મળે છે એને તરાઈના જંગલો કહેવાય છે યાદ રાખજો દેન નેક્સ્ટ નંબર એટ ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે પાલન પોષણ પામી છે હવે પાલન પોષણ પામી છે કઈ નદીઓના કિનારે મતલબ કે એ લોકો કઈ નદીઓના કિનારે વસ્યા હતા અને ત્યાં એમનો વિકાસ થયો હતો ઓપ્શન્સ તમારી પાસે છે સિંધુ અને રાવી રાવી અને બિયાસ કે જેલમ અને સિંધુ તામાંથી કઈ નદીઓના કિનારે ભારતીય સંસ્કૃતિ વિકાસ પામી છે પાલન પોષણ પામી છે ટાઈમ સ્ટાર્ટ ઓકે તો અહીંયા આન્સર શું આવશે આન્સર આવશે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર જે લોકોએ એ લખ્યું છે વેરી ગુડ સિંધુ અને રાવી નદીના કિનારે ભારતીય સંસ્કૃતિ પાલન પોષણ પામી છે ઓકે દેન નેક્સ્ટ નંબર નાઇન વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ને માત્ર કયા જંગલોમાં જોવા મળે છે એશિયાઈ સિંહો માત્ર ને માત્ર કયા જંગલોમાં જોવા મળે છે ઓપ્શન્સ તમારી પાસે છે ગુજરાતના સાતપુડામાં ગુજરાતના બરડામાં કે ગુજરાતના ગીરના જંગલોમાં તો એશિયાઈ સિંહોની વાત થાય તો ઓપ્શન્સ તમારી પાસે ના હોય તો પણ તમારો આન્સર આવી જવો જોઈએ અને ટાઈમ સ્ટાર્ટ થાય છે તમારો ઓકે તો તમને ખબર જ હોવી જોઈએ અહીંયા ઓપ્શનની જરૂર પણ ન હતી પણ તો પણ મેં આપ્યા હતા ને એમાંથી જો સિંહ ના લખ્યું હોય તો તમારે ઢાંકણી પાણીને ડૂબી ફરવું જોઈએ ઓકે મજાક કરું છું પણ ગીરના જંગલોની અંદર જે એશિયાઈ સિંહો આવેલા છે એ વિશ્વની અંદર માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે અને ઘણા લોકો પ્રવાસે પણ જઈ આવ્યા હશે ના ગયા હોય તો જજો તમે લોકો જોજો સરસ છે અને આન્સર યાદ રાખવાનો ગુજરાતના ગીરના જંગલોમાં એશિયાઈ સિંહો માત્ર અને માત્ર આપણા ગુજરાતમાં છે ગીરના જંગલમાં નંબર ટેન ભારતમાં જંગલી પ્રાણીઓની સુરક્ષા માટે શું બનાવવામાં આવ્યા છે ઓકે જંગલી પ્રાણીઓની સુરક્ષા કરવું હોય તો શું બનાવવામાં આવ્યું છે અભયારણ્ય બનાવ્યા છે જંગલોનું નિર્માણ કર્યું છે કે નિયમો બનાવ્યા છે શું બનાવ્યું છે ઓકે અહીંયા રસોઈ બનાવવાની વાત હોય એવી વાત કરી છે મેં પણ અહીંયા પ્રશ્ન છે થોડું ટ્વિસ્ટ કર્યો છે મેં કે ભારતીય ભારતની અંદર જંગલી પ્રાણીઓની સુરક્ષા માટે શું બનાવવામાં આવ્યું છે ઓપ્શન્સ તમારી પાસે સ્ક્રીન પર છે અને જલ્દી લખો આન્સર ઓકે તો આમાંથી જે લોકોએ લખ્યું કે અભયારણો વેરી ગુડ તમારો આન્સર સાચો છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ નેક્સ્ટ ઇલેવન નંબર સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો એટલે આની ડેફિનેશનમાં શું આવે કેવો વારસો સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો ઓપ્શન્સ તમારી પાસે જૈવિક વારસો માનવસર્જિત વારસો કે ભૌતિક વારસો સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો તમારી પાસે સમય સ્ટાર્ટ થાય છે ચલો તો ઓકે સાંસ્કૃતિક વારસો એટલે આન્સર આવશે માનવ સર્જિત વારસો ઓકે જે લોકોએ માનવસર્જિત વારસો લખ્યો છે વેરી ગુડ દેન નેક્સ્ટ તમારી પાસે પ્રશ્ન છે નંબર ટ્વેલ્વ કયા વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે એકદમ ઇઝી પ્રશ્ન છે છોકરીને તો આવડી જ જાય પણ છોકરાઓએ પણ યાદ રાખવાનું છે ઓકે ઓપ્શન્સ તમારી પાસે છે ગૌરી વ્રતમાં વટ સાવિત્રીના વ્રતમાં કે જયા પાર્વતીના વ્રતમાં કોમન પ્રશ્ન છે ઓકે તમે તમારા મમ્મી લોકોને પણ જોયા હશે પૂજા કરતા આંટી લોકોને પણ જોયા હશે વગર મમ્મી ના કરતી હોય તો કયા વ્રતની અંદર ટાઈમ સ્ટાર્ટ ના ખોટું બોલો બોલો કમેન્ટમાં લખો ઓકે વટ સાવિત્રી ઇઝ ધ કરેક્ટ આન્સર જે લોકો વટ સાવિત્રી લખ્યું છે વેરી ગુડ વટ સાવિત્રીની વડની અંદર વડની પૂજા કરવામાં આવતી હોય છે નંબર થર્ટીન કઈ કલા આશરે પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે હવે ભારતની અંદર એમની કલાઓ એવી છે કે જે પાંચ હજાર વર્ષ જેટલી પણ પ્રાચીન છે ઓપ્શન્સ તમારી પાસે છે હાથવણાટ ભરતગુંથણ કે શિલ્પ સ્થાપત્ય તો આમાંથી કઈ કલા જે છે એ પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે ટાઈમ સ્ટાર્ટ નાવ વેરી ગુડ તમે આન્સર્સ લખો છો મને ગમ્યું તમારા આન્સર્સ તમે જે કમેન્ટ સેક્શનમાં લખો છો એ જોઈને મને થાય છે કે હા તમારી પ્રિપરેશન્સ છે ઓકે તો અહીંયા હાથવણાટ ભરતગુથણ કે શિલ્પ સ્થાપત્ય આવશે તો અહીંયા આન્સર આવશે શિલ્પ સ્થાપત્ય જે લોકોએ શિલ્પ સ્થાપત્ય લખ્યું વેરી ગુડ સાચો આન્સર છે અમારો નેક્સ્ટ નંબર ફોર્ટીન મૌર્યયુગની ઊંધા કમરની આકૃતિ પર કયું શિલ્પ છે મૌર્યયુગની ઊંધા કમરની આકૃતિ પર ઓપ્શન્સ તમારી પાસે છે વાઘ અને વૃષભનું સિંહ અને વૃષભનું સિંહ અને હાથીનું ચલો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે ના ઓકે તો જે લોકોએ વાઘ અને વૃષભનું લખ્યું છે એ લોકોનો આન્સર ખોટો છે જે લોકોએ સિંહ અને હાથીનું લખ્યું છે એ લોકોનો આન્સર ખોટો છે પણ જે લોકોએ સિંહ અને વૃષભનું લખ્યું છે એ લોકોનો આન્સર સાચો છે વેરી ગુડ મૌર્ય મૌર્યયુગના ઊંધાકમણની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ જોવા મળે છે ઓકે શિલ્પ છે ધ નેક્સ્ટ તમારી પાસે છે નંબર ફિફ્ટીન કઈ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલું છે આમાંથી કઈ ગુફાઓ ઇલોરાની ગુફાઓ અજંતાની ગુફાઓ કે એલિફન્ટાની ગુફાઓ ઓકે તો આમાંથી કઈ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયું છે તમારો આન્સર જલ્દી ટાઈપ કરો સમય સ્ટાર્ટ થાય છે હવે ઓકે તો અહીંયા પણ ફરીથી ટ્વિસ્ટ કરીએ આપણે શું આવશે અજંતા આવશે એલિફન્ટા આવશે ઇલોરા આવશે કયું આવશે તો જે લોકોએ ઇલોરા લખ્યું છે એ લોકોનો આન્સર સાચો છે ઓકે આ બંને ખોટા છે તો ઇલોરાની ગુફાઓનું નિર્માણ જે છે એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયું છે ઓકે તો પંદર એમસીક્યુઝ અહીંયા આપણા થઈ ગયા આઈ હોપ કે તમને આ ક્વિઝ ગમી હશે અને આવી રીતે તમે પ્લીઝ તૈયારી કરતા રહો કમેન્ટ્સમાં આન્સર લખતા રહો જ્યારે પચાસ આપણા કમેન્ટ્સ થઈ જશે આ વિડીયો નીચે પચાસ કમેન્ટ પૂરા થશે પછી હું આ બધા જ આન્સર ટાઈપ કરીને મૂકી દઈશ જેના કારણે તમને જોવામાં ઇઝી રહેશે પણ પચાસ કમેન્ટ થવા જોઈએ ઓકે તો વિડીયોને શેર કરો થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડિયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ લાઇક બટનને પ્રેસ કરો કમેન્ટ્સમાં તમારું નામ અને આન્સર્સ પણ લખતા જજો એન્ડ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ તો કરવી જ પડશે ને ભાઈ તૈયારી કરીએ છીએ ને આપણે સાથે મળીને તો મળીશું નેક્સ્ટ સેશનમાં નવા એક વિડીયો સાથે ત્યાં ટેક કેર લફ યુ બાય બાય